સૌપ્રથમ ક્વેશ્ચન છે ધ એક્ટર એન્ડ ડાયરેક્ટર બ્લેન્ક નો બીજો ક્વેશ્ચન છે ધ એક્ટર એન્ડ ધ ડાયરેક્ટર બ્લેન્ક નો મોર હવે અહીંયા ચેન્જીસ શું છે આપ જોઈ શકો છો કે અહીંયા ફેરફાર માત્ર એટલો જ છે કે અહીંયા બે કરતા છે એક્ટર અને ડાયરેક્ટર અહીંયા પણ બે કરતા છે એક્ટર અને ડાયરેક્ટર પરંતુ બંને સાથે આર્ટિકલ ધ લગાડેલો નથી ફક્ત પ્રથમ સાથે પ્રથમ વાક્યમાં પ્રથમ સાથે ધરા ધ એક્ટર એન્ડ ડાયરેક્ટર જ્યારે ધ એક્ટર એન્ડ ધ ડાયરેક્ટર બ્લેન્ક નોમર હવે અહીંયા ફેરફાર એટલો છે એકમાં એકવચન ક્રિયાપદ આવશે એકમાં બહુવચન ક્રિયાપદ આવશે તો કેવી રીતે નક્કી કરવાનું તો યાદ રાખવાનું છે અહીંયા બે કરતા એક જ વ્યક્તિનું સૂચન કરતા હોય ત્યારે ક્રિયાપદ એક વચન આવશે એટલે કે જ્યારે એક જ આર્ટિકલ ધ લાગ્યો હોય ધ એક્ટર એન્ડ ડાયરેક્ટર ડાયરેક્ટર અને એક્ટર બંને અહીંયા વ્યક્તિ એક જ છે એટલે પહેલાં વાક્યમાં જવાબ આવશે ઇઝ જ્યારે બંનેમાં જો ધ આપેલો હોય અલગ અલગ ધ એક્ટર એન્ડ ધ ડાયરેક્ટર તો આ બંને વ્યક્તિ પણ અલગ અલગ છે એટલા માટે અહીંયા આપણો જવાબ આવશે આર તો ધ એક્ટર એન્ડ ડાયરેક્ટર આવે એટલે ઇઝ અને ધ ધ એક્ટર એન્ડ આવે તો ત્યારબાદ બ્રેડ એન્ડ બટર બ્લેન્ક વોટ ધે વોન્ટ બ્રેડ અને બટર એમાંથી તેમને શું જોઈએ છે તો સામાન્ય રીતે તમને અહીંયા એમ એવું લાગે કે એન્ડથી જોડાયેલા છે બ્રેડ એ અલગ છે અને બટર એ અલગ છે ખરેખર આ શબ્દ જ્યારે પણ એક્ઝામમાં આવે ત્યારે સૌથી વધુ ભૂલ કરાવતો હોય છે તો અહીંયા બ્રેડ અને બટરને એક વચન તરીકે એક જ વસ્તુ તરીકે લેવાની છે તો અહીંયા આપણે એક વચન તરીકે લેતા આ વાક્યમાં જવાબ આવશે ઇઝ કે બ્રેડ એન્ડ બટર ઇઝ વોટ ધે

સામાન્ય રીતે ટોપિક એક આવે છે આઈધર ઓર અને નાઈધર નોર આઈધર ઓર કે નાઈધર નોર થી વાક્ય જોડાયેલા હોય ત્યારે યાદ રાખવાનું છે નજીકના કરતા ધ્યાનમાં રાખી જવાબ મૂકવાનો છે નજીકનો કરતા એટલે કે જ્યાં ખાલી જગ્યા આપણી આપી છે એનાથી નજીકનો કયો કરતા છે એટલે કે સેકન્ડ કરતાને ધ્યાનમાં રાખી જવાબ મૂકવાનો છે તો અહીંયા તમે વિચારો કે આઈધર હી ઓર આય બ્લેન્ક રિસ્પોન્સિબલ હવે આઈધર ઓર વાક્ય વાક્યરચના છે એટલે નજીકના કરતાને ધ્યાનમાં રાખી જવાબ મૂકવાનો છે તો અહીંયા જવાબ મૂકવો હોય તો આપણે કયા કરતાં ધ્યાનમાં લઈશું આને ધ્યાનમાં લઈશું એટલે આઈ સાથે શું જવાબ આવશે આઈ સાથે ટુ બીના રૂપ તરીકે એમનો ઉપયોગ થાય છે એટલે તમે સામાન્ય રીતે એવું વિચારો કે હી હી છે એટલે એ જવાબ આવે ખરેખર એ જ આવતો નથી પરંતુ નજીકનો કરતાં કયો છે આઈ એટલે કે અહીંયા એમ જવાબ આવે છે ત્યારબાદ એના જેવો જ બીજો સવાલ છે કે નોટ ઓન્લી ધ ટીચર્સ બટ ધ સ્ટુડન્ટ બ્લેન્ક અલ્સો એબસેન્ટ ઇન ધ મીટિંગ ફક્ત શિક્ષકો જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ પણ મિટિંગમાં ગેરહાજર હતા ભૂતકાળનું વાક્ય છે તો અહીંયા હવે નોટ ઓન્લી બટ અલ્સોવાળા વાક્યમાં પણ નોટ ઓનલી બટ વાળા વાક્યમાં પણ નજીકના કરતાને ધ્યાનમાં રાખી જવાબ મૂકવાનો છે તો અહીંયા નોટ ઓન્લી ધ ટીચર્સ એટલે કે બહુવચન છે ઓકે બટ અલ્સો ધ સ્ટુડન્ટ્સ અને અહીંયા ખાલી જગ્યા છે હવે ખાલી જગ્યાની બાજુનો કયો કરતા છે તો કે દસ સ્ટુડન્ટ્સ છે તો આપણે ધ સ્ટુડન્ટ એક વચન છે કે બહુવચન છે તો બહુવચન છે કાળ કયો છે ભૂતકાળ છે બહુવચનમાં ટુ નું રૂપ તરીકે કયું આવી શકે વેર એટલે આપણો જવાબ આવે છે વેર ત્યારબાદ આ વારંવાર પૂછાય છે અ નંબર ઓફ અને ધ નંબર ઓફ તો અહીંયા યાદ રાખવાનું છે કે જ્યારે પણ અ ઓફ નો ઉપયોગ થાય અ નંબર ઓફ ત્યારે ક્રિયાપદ હંમેશા બહુવચન મૂકવાનું છે જ્યારે ધ નંબર ઓફ નો ઉપયોગ થાય ધ નંબર ઓફ ત્યારે હંમેશા ક્રિયાપદ એક વચન મૂકવાનું છે એટલે અહીંયા તમને જો એવું લાગતું હોય કે આર્ટિકલ એ છે એટલે અહીંયા એક વચન મૂકવાનું ખરેખરી ખોટી વાત છે અને અહીંયા આર્ટિકલ ધ છે ધ બહુવચનમાં આવે એટલે કે અહીં એક બહુવચન મૂકવાનું તો એનાથી બિલકુલ વિરુદ્ધ છે તો આપણે બેઠે બેઠું યાદ જ રાખવાનું છે અ નંબર ઓફ હોય તો ક્રિયાપદ બહુવચન અને ધ નંબર ઓફ હોય તો ક્રિયાપદ એક વચનનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણું વાક્ય છે કે અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઘણી જ બધી સંખ્યામાં અ નંબર ઓફ એટલે ઘણી બધી સંખ્યામાં વિદ્યાર્થીઓ છે એ ક્લાસમાં હાજર હતા તો અ નંબર ઓફ સ્ટુડન્ટ્સ ભૂતકાળ છે અહીંયા હતા એટલે અહીંયા મૂકવું હોય કે અ નંબર ઓફ એટલે બહુવચન છે બહુચનમાં આપણે વેરનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ અહીંયા ખાલી ફક્ત ચેન શું કર્યું છે અનિ બદલે ધ કર્યું છે ધ નંબર ઓફ ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ તો અહીંયા ધ કર્યું જ્યારે ધ નંબર ઓફ આવે ત્યારે એકવચન ક્રિયાપદ આવે તો અહીંયા એકવચન ક્રિયાપદ તરીકે આપણે વર્ડનો ઉપયોગ કરીએ છીએ ભૂતકાળનું વાક્ય છે એટલે વર્તમાનનો જો અર્થ હોય વર્તમાન તો આપણે ઈજ મૂકીએ છીએ ભૂતકાળ દર્શાવે છે એટલે માટે ત્યારબાદ ધ રીચ બ્લેન્ક નોટ ઓલવેઝ હેપી હવે અહીંયા સામાન્ય રીતે તમે વિચારશો રીચ એટલે ધનવાન તો અહીંયા બહુવચન તો કંઈ છે નહીં તમે એવું વિચારશો એટલા માટે શું જવાબ લખશો કાંઈ એ જ લખશો અને ઓલવેઝ છે એટલે વોઝ તો આવે નહીં વઝ અને વેર તો આવે જ નહીં ઈઝ અને બે આર બેમાંથી જ આવે કારણ કે વર્તમાન દર્શાવે છે તો આપ અગાઉ પણ જે વિડીયો આર્ટિકલનો ભણાયો એમાં ધ અને જે વિશેષણ છે એડજેક્ટિવ છે જે સમગ્ર વર્ગનું સૂચન કરતા હોય તો એની સાથે આર્ટિકલ ધ આવે તો અહીંયા પણ એવું જ છે કે સમગ્ર વર્ગનું સૂચન કરતા હોય એવા જે વિશેષણ છે એની સાથે હંમેશા બહુવચન મૂકવાનું છે એટલે અહીંયા ધ રીચ સાથે આર જવાબ આવશે ધ રીચ આર નોટ ઓલવેઝ હેપી ત્યારબાદ ખૂબ જ મહત્ત્વની બાબત છે સૌથી પહેલાં આપણે નોટ્સ જોઈ લઈએ કે જ્યારે પણ બે કરતાં વિથ અલોંગ વિથ એઝ વેલ એઝથી જોડાયેલા હોય ફરી એક વખત બે કરતાં હોય વાક્યમાં એ બે કરતાં વિથ અલોંગ વિથ કે એઝ વેલ એઝથી જોડાયેલા હોય તો તમારે પ્રથમ કરતાને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ મૂકવાનું છે નજીકના કરતાંને ધ્યાનમાં રાખી નહીં પરંતુ પ્રથમ કરતાને ધ્યાનમાં રાખી ક્રિયાપદ મૂકવાનું છે તો અહીંયા વાક્ય જોઈએ કે હી એઝ વેલ એઝ આઈ બ્લેન્ક મિસ્ટેકન હવે તમે સીધું જ તે અહીંયા કરતા તરીકે આય છે એટલે તમે શું મૂકી દેશો કે એમ ખરેખર એમ જવાબ આવતો નથી જ્યારે એઝ વેલ એઝ અલોંગ અને હોય ત્યારે પ્રથમ પ્રથમ કયો છે છે હી તો હી સાથે શું આવશે તો હી સાથે જવાબ આવશે ઈ ત્યારબાદ દસમો સવાલ છે ધ ક્વોલિટી ઓફ ધીસ મેંગોઝ બ્લેન્ક ગુડ હવે અહીંયા તમે એવું વિચારશો અહીંયા મેંગોઝ છે મેંગોસ છે એ બહુવચન છે બહુવચન છે ચાલો આર મૂકી દો એટલે જવાબ આવી ગયો પરંતુ તમે આ આખો સવાલ વાંચો ને સમજો તો ખબર પડશે કે અહીંયા ક્રિયાપદ એક વચન મૂકવાનું છે મેંગોઝની વાત નથી અહીંયા મેંગોઝની ક્વોલિટીની વાત છે અને ક્વોલિટી ન ગણી શકાય એ વસ્તુ છે એટલે ક્વોલિટી હંમેશા એક વચનમાં આવે તો એક વચનમાં જવાબ મૂકો હોય તો આપણે મૂકી શકીએ ઇઝ ધ ક્વોલિટી ઓફ ધીસ મેંગો ઇઝ ગુડ તો આવા જે સામાન્ય મિસ્ટેક થતી હોય છે એક્ઝામમાં તો આખો સવાલ તમે વાંચીને સમજો તો જ તમે જવાબ લખી શકો છો ત્યારબાદ ધ ઓડિયન્સ બ્લેન્ક ક્વાઇટ અને ધ ઓડિયન્સ બ્લેન્ક સાઉટી હવે બે આ બંને વાક્ય છે અને જવાબ અલગ અલગ આવે છે તમને એમ લાગે કે ઓડિયન્સ બંનેમાં ઓડિયન્સ છે બંનેમાં ધ છે છતાં પણ અલગ અલગ કેમ જવાબ આવે છે તો અહીંયા લોજિક મૂકેલું છે કે સામાન્ય રીતે તમે સમજો કે ધ ઓડિયન્સ બ્લેન્ક ક્વાઇટ ઓડિયન્સ છે એ શાંત છે તો ઓડિયન્સ શાંત હોય જ્યારે કોઈ એક સાથે સો વ્યક્તિ થિયેટરમાં બેઠા શાંત છે તો એ એક એક વસ્તુ એક ક્રિયાનું સૂચન કરે છે કે આ બધા જ એક ક્રિયામાં છે બધા જ શાંત છે કોઈ એક પણ અવાજ કરતો નથી એટલે શાંત છે એટલે બધા જ એક જ ક્રિયા કરે છે એટલા માટે પહેલાં જવાબમાં છે એક વચન આવશે એટલે પહેલાં જવાબમાં આવશે વોર્સ જવાબ આવશે અને ધ ઓડિયન્સ બ્લેન્ક શાઉટિંગ હવે જ્યારે બૂમો પાડી રહ્યા હોય ત્યારે અલગ અલગ વ્યક્તિઓ બોમો પડી રહ્યા હોય કોઈ શાંત હોય કોઈ વધારે બૂમો પાડી રહ્યા હોય કોઈ ધીમેથી બૂમો પાડી રહ્યા હોય એટલે બધા જ અલગ અલગ ક્રિયા કરે છે અલગ અલગ ક્રિયા કરે છે એનો મતલબ બહુવચન થઈ ગયું બહુવચન લખીએ તો સેકન્ડ વાક્યમાં શું જવાબ આવશે વેર જવાબ આવશે એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પહેલી ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યામાં આપણે લખવાનું છે વોસ અને બીજી ખાલી જગ્યામાં લખવાનું છે આપણે વેર ત્યારબાદ ધ કેટલ બ્લેન્ક ગ્રેઝિંગ ઇન ધ ફાર્મ કેટલ એટલે અહીંયા પશુનું ધણ હવે આર્ટિકલ ધા એટલો સામાન્ય રીતે બહુવચન છે તો ખબર પડી જ ગઈ તો કેટલ છે એ ગાયુનું ધણ આપણે એમ લાગે ધન પણ છે ઘણી બધી છે એટલે આપણે એક વચન લખીએ પરંતુ આ શબ્દ કેટલ છે હંમેશા જ લેવાનો છે આ સવાલ વારંવાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે તો કેટલ સાથે હંમેશા બહુવચન લેવાનું છે એટલે અહીંયા જવાબ લખવાનો છે આર ધ કેટલ આર ગ્રેઝિંગ ઇન ધ ફાર્મ એટલે કે ધણ છે એ ફાર્મ ખેતરમાં ચરી રહ્યું છે તો કેટલાક શબ્દો છે કે જેની સાથે તમારે કોઈપણ વસ્તુ વિચાર્યા વગર બહુવચન લખી નાખવાનું છે પીપલ લોકો બહુવચન છે પોલીસ બહુવચન છે ક્લર્કી એટલે પાદરીઓ બહુવચન છે કેટલ એટલે ધણ બહુવચન છે ફોક ફોક એટલે લોક આપણે ફોક સોંગ કહેવી છે ને લોકગીત એમ તો લોક એટલે લોકોનો સમૂહ એકસાથે લોકો ગાયેલા હોય એને આપણે ફોક સોંગ કહીએ છીએ એટલે ફોક શબ્દ પણ બહુવચન દર્શાવે છે તો આ શબ્દ જ્યારે પણ એક્ઝામમાં ક્વેશ્ચનમાં આવે ત્યારે બિલકુલ નિશ્ચિતપણે તમારે બહુવચન મૂકી દે ત્યારબાદ હી બિહેવ્સ એઝ ઇફ હી બ્લેન્ક અ બોસ હવે અહીંયા બે શબ્દ યાદ રાખવાના છે એક તો સૌથી પહેલા જ્યારે પણ વાક્યમાં એઝીફનો ઉપયોગ થાય એઝ ઇફ અને બીજું બીજું કોઈ એવું વાક્ય હોય કે જેમાં એવી ઈચ્છા વ્યક્ત કરેલી હોય કે જે પૂર્ણ થઈ શકે એવી ન હોય એટલે વાસ્તવિક ન હોય એટલે કે તમે મારે આમ કરવું છે પરંતુ એ વસ્તુ શક્ય જ નથી તો એવી વસ્તુ જ્યારે વિચારો છો ત્યારે હંમેશા એના ખાલી જગ્યાની ક્રિયાપદમાં તમારે બિલકુલ વેર જવાબ લખવાનો છે નથી વોઝ લખવાનો નથી ઈઝ લખવાનો નથી આર લખવાનો એક જ જવાબ લખવાનો છે વેર તો યાદ જ રાખી લેવાનું છે અહીંયા હી બિહેવ્સ એઝ ઇફ તે એવી રીતે વર્તન કરે છે જાણે કે તે બોસ હોય ખરેખર બોસ બનવાનો નથી પરંતુ બોસ જેવું વર્તન કરે છે પટાવાળો જ્યારે બોસ જેવું વર્તન કરવા માંડે ત્યારે આ કહી શકાય કે હી બિહેવ્સ એઝ ઇફ હી વેર બોસ તો અહીંયા તમને એવું લાગે કે અહીંયા હી છે એટલે વોશ જવા પણ વોસ કરવાનો નથી શું કરવાનો છે વેર જવાબ મૂકવાનો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખજો ત્યારબાદ ઇફ કે અહીંયા એવી કલ્પના કરી છે કે જે શક્ય નથી કે ઇફ આઈ બ્લેન્ક અ બર્ડ જો હું પક્ષી હોત તો હું ઉડી શકત એટલે ઉડી શક્યો હોત તો આપણે માણસ છે પક્ષી તો બનવી જવાના છીએ નહીં છતાં પણ એવી કલ્પના કરી કે હું જોઉં પક્ષી હોત તો તો હું આકાશમાં ઉડી શકે તો અહીંયા પણ આવા વાક્યમાં પણ તમારે નિશ્ચિતપણે તમને એવું લાગે કે આય સાથે આવે ખરેખર વોઝ આવતો નથી શું મૂકવાનું છે વેર જવાબ મૂકવાનો છે ત્યારબાદ ટ્વેન્ટી ફાઈવ યર્સ બ્લેન્ક અ લોંગ ટાઈમ હવે તમે એવું વિચારો કે અહીંયા યર્સ છે યર્સ છે એટલે મૂકો બહુ છે પરંતુ અહીંયા પચીસ વર્ષનો સમયનો ગાળો દેખાડ્યો છે એટલે ગાળો કેટલો છે અ લોંગ ટાઈમ એક ગાળો છે એટલે અહીંયા તમારે સિંગ્યુલર લેવાનું છે એટલે જવાબ આવડો આવશે ઇઝ અ ટ્વેન્ટી ફાઈવ યર્સ ઇઝ અ લોંગ ટાઈમ ત્યારબાદ વન ઓફ ધ બોયસ ઇન ધ કેમ્પ બ્લેન્ક ફોલન ઇલ હવે તમને એમ લાગે કે બોયઝ બહુ વચન છે પરંતુ છોકરાઓમાંનો એક છોકરો કીધો છે વન ઓફ ધ બોયઝ એટલે અહીંયા સિંગ્યુલર થઈ ગયું છે ક્રિયાપદ કેવું મૂકવાનું છે સિંગ્યુલર અને ફોલન એટલે ક્રિયાપદનું ભૂતકૂદનું રૂપ છે એટલે પૂર્ણ વર્તમાન કાળ અહીંયા આવશે એ આર અને વેર આવશે નહીં તો હેવ અને હેઝમાંથી પસંદ કરવાના છે તો અહીંયા વન ઓફ ધ બોયઝ છે એટલે સિંગ્યુલર લેવાનું છે સિંગ્યુલર કેમ આવે એક વચન કેમાં આવે હેઝમાં આવે વન ઓફ ધ બોયઝ ઇન ધ કેમ્પ હેઝ ફોલન

છોકરાઓમાંથી દરેક છોકરાઓ સારું રમી રહ્યા છે સારું રમે છે હવે તમે વિચારો કે બહુવચન બોયસ છે બહુવચન મૂકી દેશો એટલે અહીંયા તમે પ્લે મૂકશો પણ ખરેખર તમારો જવાબ ખોટો છે અહીંયા ઈચ જ કીધું છે એટલે દર એક સિંગ્યુલર ગણવાનું છે એટલે આપણો જવાબ સાચો આવશે એ સીએસ મૂકવું પડશે એટલે પ્લેઝ જવાબ આવશે ત્યારબાદ બેઠે બેઠો સવાલ પૂછાઈ શકે એમ છે ધ મોબ બ્લેન્ક નો માઇન્ડ એટલે કે મોબ મોબ બ્લેન્ક નો માઇન્ડ એટલે કે ટોળાને મગજ હોતું નથી અહીંયા ટોળું છે એ સિંગ્યુલર દર્શાવ્યું છે એટલા માટે અહીંયા હેઝ મૂકવાનો છે ધ મોબ હેઝ નો માઇન્ડ ટોળાને મગજ હોતું નથી ત્યારબાદ ધ અરેબિયન નાઇટ્સ બ્લેન્ક એન્ડ ઇન્ટરેસ્ટિંગ બુક સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આખું વાક્ય વાંચ્યા પહેલાં જવાબ મૂકી દેતા હોય છે આપણે કે અરેબિયન નાઇટ્સ ઓ અહીંયા રાત્રિઓની વાત છે

ફરી એક વખત તમે અહીંયા ભૂલ કરો કે રોબર્સ લૂંટારુઓ છે એ બહુ છે પરંતુ લૂંટારુઓની ગેંગ કેટલી છે એક છે અહીંયા જુઓ લૂંટારુઓની ગેંગની વાત કરી છે લૂંટારુ નહીં ધ ગેંગ ઓફ ધ રોબર્સ લૂંટારુઓની ટોળકી છે એ ભાગી ગઈ હતી એટલે કે ભાગી ગઈ હતી પૂર્ણ વર્તમાન કાળ છે ભાગી ગઈ છે એટલે પૂર્ણ વર્તમાનકાળ દર્શાવવા માટે હેવ અને હેઝ નો ઉપયોગ કરી શકીએ છીએ અને અહીંયા ગેંગ છે એ એક છે રોબર્સ લૂંટારો ભલે ગમે એટલા પણ ગેંગ કેટલી એક એટલે એક વચન ક્રિયાપદ ગોતવાનું છે તો એક વચન કયું છે હેઝ ધ ગેંગ ઓફ ધ રોબર્સ હેઝ રન રન હવે ત્યારબાદ ધ મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ બ્લેન્ક બોયઝ હવે ફરી એક વખત અહીંયા પણ ભૂલ કરો સ્ટુડન્ટ છે બહુવચન મૂકી દો પરંતુ વિદ્યાર્થીઓની મેજોરિટીની વાત કરીએ છીએ બહુમતી બહુમતી છે એ ન ગણી શકાય એવો શબ્દ છે એટલા માટે એક વચન લેવાનો છે તો અહીંયા આપણો જવાબ આવશે ઇઝ કે ધ મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ ઇઝ બોય તમે અહીંયા એવું વિચારો બોયસ બહુવચન છે મૂકવાર જવાબ ખોટો છે જવાબ આવશે ઇઝ